રાજીનામા બાદ અલ્પેશ ઠાકોર હાલ બનાસકાંઠામાં દિયોદરમાં પ્રચાર સભા કરી રહ્યા છે અપક્ષ ઉમેદવાર માટે. સીધા જઈએ ત્યાં બુથ સમિતિ, એક એક તાલુકો, એક એક જિલ્લાને તમામ જગ્યાએ આપણે બધા એકત્રિત થઈ અને આ કામે લાગી પડીએ. આવનારા સમયમાં એક ખૂબ મોટી જનસભા છેલ્લા દિવસોમાં આપણે કરીશું. કરવી છે કે નહીં? છેલ્લા દિવસોમાં ખૂબ મોટી જનસભા કરીશું, એમાં પણ આપ બધાને આમંત્રણ આપીશ. ફરીથી મારી તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિ, ઉપસ્થિત તમામ સમાજના લોકો, તમામ ગરીબોનો આભાર માનું છું કે આપ બધા આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આપ બધાએ જે આપણી એકતાની તાકાત બતાવી છે અને 23 તારીખે વિજયના રૂપમાં પરિણામે એવી અપીલ કરું છું. આપ બધા વિશાળ સંખ્યામાં મતદાન કરશો અને મતદાન થકી આપણા ઉમેદવાર શરમજી ઠાકોરનો વિજય કરશો એ જ વિનંતી સાથે વિનમોચો અસ્તુ. જય જય ગરવી ગુજરાત. બોલો, સદારામ બાપાની, સદારામ બાપાની. સાહેબ, ફરીથી આપ બધાને કહું, 23 તારીખ કચ્છ કચાઈ મતદાન કરીને સ્વરૂપજીનો વિજય કરો એ જ વિનંતી સાથે વિનમોચો અસ્તુ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. અલ્પેશ ઠાકોરે સભા યોજી, રાજીનામું આપ્યા બાદ પહેલીવાર અલ્પેશ ઠાકોરની સભા, સ્વરૂપજી ઠાકોર તેમના માટે પ્રચાર કર્યો અને ફરી એકવાર અલ્પેશ ઠાકોર કે જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને તેમણે જે સભાને સંબોધિત કરી, દિયોદરમાં તેમની આ સભા હતી, ઠાકોર તેના માટે પ્રચાર કર્યો અને 23 તારીખે બનાસકાંઠામાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે કારણ કે ઠાકોર તેના તરફથી સ્વરૂપજી ઠાકોર ત્યાં ઉભા રહ્યા છે